તમે જોઈ રહ્યા છો વડનગરથી મારો અવાજ. કોરોનાની ચેન તોડવા વડનગરમાં લોકડાઉન લંબાવાયું. કોરોનાની બીજી લહેરે અજગરે ભરડો જમાવ્યો છે. પોઝિટિવ કેસોમાં કૂદકેને ભૂસકે થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને કોરોના સંક્રમણની ચેન તોડવા વડનગર વેપારી એસોસિએશન દ્વારા લોકડાઉન બીજી મે સુધી લંબાવવામાં આવ્યું છે. વડનગર નગરપાલિકા ખાતે સરકારી તંત્ર અને વેપારી એસોસિએશનની મિટિંગ મળી, જેમાં 7 દિવસ લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. 23 એપ્રિલથી 2 મે સુધી વડનગર શહેરના બજારો સંપૂર્ણ બંધ રહેશે. માત્ર દૂધ, શાકભાજી અને દવાની દુકાનો સમય મર્યાદામાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ખુલ્લી રહેશે. આ મિટિંગમાં વેપારીઓએ ખોટો દંડ કર્યો હોવાની રજૂઆત કરી. તેમજ નગરપાલિકાના સદસ્ય ગિરીશભાઈ પટેલે પોલીસ હોટેલવાળા પાસેથી 1000 રૂપિયા માંગે છે તેવી રજૂઆત મામલતદારને કરી. તો હોટલો વાળાને બીજાને આડીએ બધી રીતે હેરાન કરે છે, એટલે એ એમનો પાર્સલ સેવા ના તે હોય. કાલે અમારા મઢુલીએ ત્યાંથી ફોન આવ્યો છે, ત્યાં પોલીસવાળા 1000 રૂપિયા માગે છે. પાર્સલ સેવા આપણે દરેક જગ્યાએ ચાલુ કરી છે, એ બધું આ રીતે હેરાન કઈ રીતે કરે છે? એવું નહીં સાહેબ, આવી વાત થયેલી તો હવે જે હોય. વડનગર નગરપાલિકાની મિટિંગમાં મામલતદાર ચીફ ઓફિસર ચંદ્રકાંતભાઈ દેસાઈ, નગરપાલિકા ઉપપ્રમુખ કાનાજી ઠાકોર સહિત પાલિકાના સભ્યો તેમજ વેપારીઓ હાજરી આપી હતી. હાલમાં કોરોના મહામારીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઈ આજરોજ વડનગર નગરપાલિકા ખાતે મામલતદાર શ્રી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી, નગરપાલિકાના નગરસેવકો તેમજ વેપારી અગ્રણીઓની બેઠક રાખવામાં આવી હતી. આગામી રણનીતિ અન્વયે આપણે બધા જાણીએ છીએ એમ આ રવિવાર સુધી વડનગરમાં સ્વૈચ્છિક લોકડાઉન અમલમાં છે. આજે જે બેઠક થયેલી છે એમાં હાલની પરિસ્થિતિ ધ્યાને લઈ આ જે લોકડાઉન છે એ લંબાવીને આગામી 2, 5 ને રવિવાર સુધી, એટલે કે 1 અઠવાડિયાનું બીજું એક્સટેન્શન રવિવારથી ફરીથી 1 વીક લોકડાઉન રહેશે. આ લોકડાઉન દરમિયાન વડનગર ખાતે દવાની દુકાનો રાબેતા મુજબ ચાલુ રહેશે, જ્યારે ફક્ત દૂધનું જ વેચાણ કરતા પાર્લરો એના બી અમે જે ટાઈમ અગાઉ આપેલો હતો એટલે 6:00 થી 9 અને 5:30 થી 7 ચાલુ રાખી શકાશે, જેમાં ફક્ત દૂધની આઇટમોનું જ વેચાણ કરી શકાશે. આ ઉપરાંત શાકભાજી અને ફ્રૂટનું વેચાણ કરતા ફેરિયાઓ 12 વાગ્યા સુધીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે રીતે વેચાણ કરી શકશે, એ સિવાય લોકોએ બંધ કરવાનું રહેશે. હું તમામને અપીલ કરું છું કે હાલની પરિસ્થિતિ જોતાં આપણે આ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરીએ તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પૂરેપૂરું પાલન કરીએ, કારણ કે સરકાર શ્રી તરફથી જે કોઈ કાર્યવાહી થઈ રહી છે સાથે સાથે આપણા તંત્રનો પણ સહકાર હશે તો આપણે અસરકારક પરિણામ લાવી શકીશું. આજે જે કોઈ વેપારી મિત્રોએ સહકારથી, સાથ સહકારથી આગામી રણનીતિ સર્વસંમતિથી નક્કી કરી છે એ બદલ વહીવટીતંત્ર વતી હું વેપારી મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે નિર્ણય લેવામાં આવ્યો જે વડનગર ખાતે લોકડાઉનનો જે સોપર તોડવા માટેનો કોરોનાનો, તેની અંદર વડનગરની આજુબાજુની જનતાને હું પણ એક અપીલ કરું છું, ઠાકોર સમાજને પણ અપીલ કરું છું અને અન્ય સમાજોને પણ અપીલ કરું છું કે વડનગરની અંદર 3 તારીખ સુધી લોકડાઉન આપવામાં આવ્યું છે, સર્વસંમતિથી આપવામાં આવ્યું છે, શૈક્ષિક રીતે આપવામાં આવ્યું, જેની અંદર ઠાકોર સમાજ અને અન્ય સમાજોને હું અપીલ કરું છું કે લગ્ન જેવા પ્રસંગોની અંદર જે ખરીદી કરવા આવતા હોય તેમને 2 કે 3 માણસોએ આવવું, તેમજ લગ્નની અંદર પ્રસંગોની અંદર પણ 50થી વધારે માણસ ન કરવા અને DJ જેવા જે વાજિંત્રો છે તે પણ ન કરવા માટે અમે વિનંતી કરીએ છીએ, અપીલ કરીએ છીએ, જાહેર જનતાને પણ અપીલ કરીએ છીએ કે વડનગર શહેરની અંદર 3 તારીખ જે કંઈ વેપારીઓને જો ચાલુ કરવામાં આવશે પરિસ્થિતિ અનુકૂળ તો તેઓ શ્રીએ વડનગરની જે ભીડ ન થાય એ માટે અમે સૌ વડનગર નગરપાલિકા વતી અને તમામ આમ જનતાને હું અપીલ કરું છું કે વડનગરની અંદર ભીડ ન થાય, કોરોનાથી મુક્ત રહીએ, માસ્ક પહેરે અને વડનગરની અંદર સિટીની અંદર આવવું તેવું અમે વડનગર નગર જાહેર જનતાને અપીલ કરું છું.